नमस्कार विद्यार्थी मित्रों, शारदा विद्यालय इच्छापुर तरफ थी आप सौनु हार्दिक स्वागत छे। धोरण सात ना विद्यार्थीओ माटे भाग बेनो आ वीडियो बनावामां आव्यो छे, त्यारे आप सौ विद्यार्थीओ खूब ध्यान थी सांभळशो एवी खास विनंती। सातमा धोरण में विषय विज्ञान प्रकरण पांच एसिड बेज एंड क्षार, एसिड बेज एंड शॉल्ट। सारा नी अंदर जयरे अपने भणता हुए छे त्यारे सारा नी शुरुआत प्रार्थना थी करी। आजे अपने આ વિડિયોની અંદર પણ પ્રાર્થના દ્વારા એકબીજા સાથે સંકળાય છે અને ત્યારબાદ શિક્ષણ કાર્ય શરૂ થયું છે। એસિડ બેઝ અને ક્ષાર એમાંથી એક અગત્યનો તફાવત, એસિડ અને બેઝ વચ્ચે તફાવત લખો એવું વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે। તમે જોશો તફાવતની અંદર એસિડના મુદ્દા અને બેઝના મુદ્દા। એસિડની અંદર આપણે જોયું હતું કે એસિડના જે ખાદ્ય પદાર્થોનો આપણે ટેસ્ટ કર્યો હતો, સ્વાદ ચાખ્યો હતો, તે સ્વાદે કેવા હતા? ખાતા હતા, એટલે લખીશું કે તે સ્વાદે ખાતા હોય છે। જ્યારે બેઝ સ્વાદે કેવા હોય છે? ટૂરા હોય છે। એસિડ ભૂરા લિટમસ પત્રની અંદર જો એસિડનું ટીપું નાખવામાં આવે તો એ ભૂરું લિટમસ પત્રને લાલ બનાવી દે છે અને બેઝ જે છે એ લાલ લિટમસ પત્રને ભૂરા બનાવી દે છે। આ એનો બીજો તફાવત છે। આ ઉપરાંત એસિડ જે છે એ ફિનોફથેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે। એસિડની અંદર જો ફિનોફથેલિનનું દ્રાવણ નાખવામાં આવે તો એ રંગવિહીન રહે છે, કોઈ ફરક પડતો નથી। જ્યારે બેઝ જે છે એ ફિનોફથેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે। એટલે આ એસિડ અને બેઝના ખૂબ અગત્યના મુદ્દાઓ, એના પરથી તમે એસિડના ગુણધર્મો અને બેઝના ગુણધર્મો પણ લખી શકો છો। આ ઉપરાંત બંને વચ્ચેનો તફાવત પણ આ રીતે લખી શકાશે। હવે તટસ્થીકરણ, તમને થશે તટસ્થીકરણ એટલે શું? તો એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। એસિડ અને બેઝ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને તટસ્થીકરણ કહે છે। ચાલો એ માટેનો પ્રયોગ જોઈએ। જેના માટે કાર્બન ઉપયોગ છે, માત્ર હાઇડ્રોક્લોરિક એસિડ
એસિડ અને બેઝને મિશ્ર કરવામાં આવે તો શું થાય? બધા સાધનો છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, કોસ્ટિક સોદા, ફિનોફ્થેલિન, કસ્નરી, સ્ટેન. કસ્નરીમાં સૌ પ્રથમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખો, એમાં ભૂરું લિટમસ પત્ર નાખશો, લાલ થયેલું તમને જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે આ જે દ્રાવણ છે તે એસિડ છે. ત્યારબાદ તેની અંદર ફિનોફ્થેલિનના 2-3 ટીપા નાખો અને કસ્નરીને હલાવો. શું ફેરફાર થાય છે એ ધ્યાન આપો. કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લો. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ છે એની અંદર લાલ લિટમસ પત્ર નાખીશું, તમે જોશો કે ભૂરા રંગનું બની જાય છે. ત્યારબાદ ડ્રોપર વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને કસ્નરીની અંદર થોડાક ટીપા નાખો અને કસ્નરીને હલાવો. અવલોકન કરતા રહો, કંઈક રંગમાં પરિવર્તન આવે છે. ફરી પાછા 2-3 ટીપા નાખો, ફરી પાછું કસ્નરીને હલાવો. એક સમય એવો આવશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના થોડાક ટીપા નાખતા એ દ્રાવણ રંગ પરિવર્તન થઈ જાય છે, ગુલાબી રંગ થઈ જાય છે. અને તેમાં લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર નાખીએ તો કોઈ ફેરફાર થતો નથી. આ રીતે આપણે તટસ્થીકરણનો પ્રયોગ દર્શાવી શકીએ અને એનો જે નિર્ણય છે, અવલોકન છે અને નિર્ણય છે એ આપણે દર્શાવી શકીએ છીએ. હવે તટસ્થીકરણની ક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે ખરી, તો એ પણ ચકાસી લઈએ. ઓહો, આ આકૃતિ તમે અગાઉ જોઈ હશે એવું લાગે છે. જો તમે થોડુંક યાદ કરશો તો પ્રકરણ 2ની અંદર આવી જ કંઈક આકૃતિ વિશે આપણે ભણી ગયા છે, યાદ આવે છે? હા, પાચનતંત્ર, સાચી વાત છે. એ પાચનતંત્રની અંદર અન્નનરી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. તો આ આકૃતિ શાની છે? જઠરની છે. તમને થશે કે રોજિંદા જીવનના તટસ્થીકરણમાં આ જઠરની આકૃતિ કેવી રીતે આવી? તો તમે જાણતા હશો કે રોજ તમે જે ખોરાક ખાવ છો એ અન્નનરી મારફતે જઠરમાં જાય છે અને એ ખોરાક જઠરમાં ગયા પછી વલોવાય છે અને પાચન ક્રિયા થાય છે. જઠરની અંદર ચોક્કસ પ્રકારનો એસિડનો સ્ત્રાવ થાય છે અને એ સ્ત્રાવ થવાથી ખોરાકનું પાચન થાય છે. પરંતુ જો વધુ પડતો એસિડનો સ્ત્રાવ થાય તો આપણને અપચો થાય છે, જેને વધારે પડતું ખવાઈ જાય, તેલવાળો પદાર્થ વધારે ખવાયો હોય તો આપણે કેટલીક વાર કહીએ છીએ કે મને એસિડિટી થઈ ગઈ. તો આ એસિડિટી થવાનું કારણ શું છે? કે આપણા જઠરની અંદર રહેલો
मंद हाइड्रोक्लोरिक एसिड जरूर करता वधारे जो स्त्राव थाय तो तेने परिणामे आ अपचो थाय छे अने ए अपचो पीड़ादायक पण होय छे। हवे तमे तटस्थीकरणनी क्रिया तो समझी गया, तो आ तो एसिडनो स्त्राव थयो। हवे जो एनी असर नाबूद करवी होय तो आपणे एनी अंदर बेस उमेरवो पड़े। तो आवी रीते अपचाथी जे दर्द थाय छे एनाथी मुक्ति मेळवा माटे एंटीसिड अथवा तो प्रति एसिड गुणधर्म धरावतो कोई पदार्थ अथवा प्रवाही लेवु जोईए। मिल्क ऑफ मेग्नेशिया आवुं छे, अपने दवा तरीके मिल्क ऑफ मेग्नेशिया जो अपने खाईशू तो ये जठरनी अंदर जैसे जठरनी अंदर रहेलो मंद हाइड्रोक्लोरिक एसिड अने आ मिल्क ऑफ मेग्नेशिया एटले के बेज बंने वच्चे तटस्थीकरण की क्रिया थशे, जेने परिणामे क्षार अने पाणी उत्पन्न थशे अने आपणे पीड़ामांथी मुक्त थशे। तो आ रीते मेग्नेशियम हाइड्रोक्साइड ए जठरमां जईने आपणे वधु पड़तो एसिड स्त्राव थतो होय अथवा तो एसिडिटी थई होय तो एनो निर्णय नाबूद करी शके छे। बजारनी अंदर डाइजिन सीरप तरीके पण ओळखाय छे, डाइजिन टेब्लेट पण होय छे, ए पण आ ज प्रकारनी टेब्लेट होय छे जेनी अंदर बेस गुणधर्म धरावता पदार्थो होय छे जे लेवाथी एसिड अने बेस वच्चे क्रिया थईने क्षार अने पाणी बनी जाय छे अने आपणे दर्दमांथी मुक्ति मळे छे। ओ आ बीजू चित्र तो तमे बधा ओळखी गया, कीड़ी छे बराबर ने। तो कीड़ीनु चित्र शा माटे बताव्युं? सामान्य रीते तमने बधाने अनुभव हशे के क्यारेक ने क्यारेक तमने कीड़ी करदी हशे अने ए कीड़ी करदे छे त्यारे आपणे घूम पाड़ी दईए छे अने चटको भरी दईए छे एटले आपणे चौंकी जईए छे। तो शा माटे आवुं थाय छे के कीड़ी ज्यारे आपणी चामडीमां करदे छे त्यारे चामडीनी अंदर फॉर्मिक एसिड नामनो एसिडिक द्रव्य दाखल करे छे। आ एसिडिक द्रव्य तेज होवाथी आपणे चचरात थाय छे, परंतु आवुं ज्यारे थाय त्यारे आपणे बेकिंग सोडा अथवा तो सोडियम हाइड्रोजन कार्बोनेट जेने आपणे खावानो सोडा पण कहीए छीए अथवा तो केलेमाइन द्रावणने चामडी उपर लगावी देवुं जोईए। आवुं करवाथी शुं थशे? कीड़ी द्वारा चामडीमां दाखल थयेलो फॉर्मिक एसिड ए एसिड छे અને બહારથી આપણે બેઝ તરીકે બેકિંગ સોડા અથવા તો કેલેમાઇન જ્યારે દાખલ કરીએ છીએ ત્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જાય છે અને બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે, એટલે આપણે એ દર્દ થતું અટકાવી શકાય છે। તો આ રીતે જે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય એવું કેલેમાઇન અથવા તો સોડા બાય કાર્બ એ લગાવી દેવાથી આપણે દર્દમાંથી છુટકારો મળે છે। આ ત્રીજી આકૃતિ તમને ખેતરની લાગે છે, તમને થશે કે આપણા રોજિંદા જીવનની અંદર ખેતરને અને આ તટસ્થીકરણને શું લેવા દેવા। તો તમને બધાને જ ખ્યાલ છે કે આજકાલ ખેડૂતો વધુ પાક મેળવવા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે। આ રાસાયણિક ખાતર એટલે શું? યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડાય એમોનિયમ ફોસ્ફેટ વગેરે જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે ત્યારે જમીનની અંદર એસિડિકતા વધી જાય છે। આમ જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય તો જે છોડ વાવીએ છે એને યોગ્ય પ્રમાણમાં પોષણ મળતું નથી અને યોગ્ય પ્રમાણમાં પોષણ મળતું ન હોય તો પાકનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે। તો આવા જમીનની અંદર જો એસિડિક હોય તો ત્યારે તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો સ્લેક લાઇમ જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે તો એની અંદર ભેરવવામાં આવે છે। શા માટે? કારણ કે જમીનની અંદર એસિડિકતાનું પ્રમાણ વધી ગયું, હવે એની અસર નાબૂદ કરવી હોય તો આપણે બેઝિકતા ધરાવતો પદાર્થ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખી દઈએ તો જેને પરિણામે એસિડિકતાનું પ્રમાણ ઓછું થઈ જાય છે। જો જમીનમાં બેઝિકતાનું પ્રમાણ વધી જાય તો તેમાં જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે, કારણ કે જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે અને જેથી કરીને જમીન કુદરતી રીતે ફળદ્રુપ બની જાય છે। આમ ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરીને જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુમાં વધુ પાક મેળવી શકે છે। મિત્રો, ચોથું ચિત્ર તમને ગટર લાઈનનું જોવા મળ્યું। આજકાલ શહેરોમાં તમે જોશો તો વિવિધ પ્રકારના કારખાનાઓ, ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીઓ આવેલી હોય છે। આ ઇન્ડસ્ટ્રીઓની અંદર નકામો જે કચરો હોય છે એ પાણી સાથે મિક્સ કરીને નદીની અંદર વહેવરાવી દેવામાં આવે છે। ફેક્ટરીઓમાંથી કે કારખાનામાંથી નીકળતો આ કચરો છે એ એસિડિક હોય છે। હવે આવો એસિડિક કચરો પાણી સાથે ગટરની દ્વારા જો નદીમાં જાય તો નદીની અંદર તો અનેક પ્રકારના જળચર પ્રાણીઓ રહે છે, માછલી, મગર,
साप आवा अनेक प्रकारना जड़चर प्राणीओ अने जड़चर वनस्पतिओने खूब नुकसान करे छे। एसिडिक कचरो धरावतो पाणी जे जे नदीओमां पसार थाय छे त्यां अनेक जड़चर प्राणीओ मृत्यु पामेला जोवा मळे छे। परंतु आवा वेस्ट कचरावाळुं जे पाणी होय छे, एसिडिक पाणी होय छे, એમાંથી બેઝિક પદાર્થો ઉમેરીને જો એને તટસ્થ કરી દેવામાં આવે તો ત્યારબાદ એ પાણીને નદીમાં છોડવામાં આવે તો નદીની અંદર વસવાટ કરતા જળચર પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન થતું નથી। તો આ રીતે આપણા રોજિંદા જીવનમાં પણ તટસ્થીકરણનો ખૂબ મહત્વ છે અને એને ધ્યાનમાં લઈને આ બધા કામો। હવે આ ચેપ્ટરમાં પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ તે પહેલાં કેટલાક મહત્વના સવાલો। આ સવાલો ઉપરાંત પાઠ્યપુસ્તકમાં આપેલા તમામ સવાલોના જવાબ ધ્યાનથી વાંચી જવા, મોડે કરવા અને એક વખત તમારી નોટબુક્સની અંદર લખી જવા। ચલો મહત્વના સવાલની અંદર પહેલું, સૂચક એટલે શું? કુદરતી સૂચકના નામ આપો, યાદ આવે છે ને? હા। બીજો સવાલ, એસિડ અને બેઝની લિટમસ પત્ર પર અસર જણાવો। પરીક્ષાની અંદર આવા જ પ્રશ્ન પૂછાય અને તમે સરળતાથી ધ્યાનથી વાંચ્યું હોય તો ખૂબ સરળતાથી લખી શકશો। ત્યાર પછીનો પ્રશ્ન, તટસ્થીકરણ વિશે સમજૂતી આપો। તટસ્થીકરણના ઉદાહરણ પણ જોયા, તટસ્થીકરણની વ્યાખ્યા પણ જોઈ અને તટસ્થીકરણનો પ્રયોગ પણ જોયો, તો એના વિશેની સમજૂતી આપશો તો તેના પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે છે। ચાલો ત્યારબાદ હળદર પત્ર પર જુદા જુદા દ્રાવણો એસિડિક છે તે તપાસો। હળદર પત્રવાળો પ્રયોગ અગલા એપિસોડમાં આપણે જોઈ ગયા છીએ, તો એ પ્રયોગ જુદા જુદા દ્રાવણ પર શું અસર બતાવે છે એ દર્શાવવાનું છે। ત્યારબાદ એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત લખો, એ તો તમને બિલકુલ યાદ રહી ગયો હશે એટલે ખૂબ સરળતાથી લખી શકશો। એસિડિક, બેઝિક અને તટસ્થ પદાર્થોના ઉદાહરણો આપો, જો કયા કયા પદાર્થો એસિડિક છે, કયા કયા પદાર્થો બેઝિક છે અને કયા પદાર્થો તટસ્થ છે એ એકવાર ધ્યાનથી વાંચી જવાનું, તો તમને ઉદાહરણ પણ આપી શકશો અને એનું વર્ગીકરણ પૂછાય તો પણ તમે લખી શકશો। ચાલો, કયા ખાદ્ય પદાર્થોમાંથી કયો એસિડ અને કયો બેઝ મળે છે તે જણાવો। ચેપ્ટરની શરૂઆતની અંદર જ આપણે ઘણા બધા પદાર્થો જોયા હતા, ખાદ્ય પદાર્થો, તો કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી એસિડ મળતા હતા તો કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી બેઝ મળતા હતા, તો આવા જુદા જુદા ખાદ્ય પદાર્થો લખવાના છે અને કયા ખાદ્ય પદાર્થમાંથી એસિડ મળે છે અને કયા ખાદ્ય પદાર્થમાંથી બેઝ મળે છે એ જણાવવાનું છે। ચાલો, રોજિંદા જીવનમાં તટસ્થીકરણ સમજાવો। છેલ્લો મુદ્દો આપણે આજે શીખ્યા કે રોજિંદા જીવનની અંદર તટસ્થીકરણ કેવી રીતે સમજાવી શકાય, તો તેની અંદર તમારે જઠરની અંદર થતો વધારે પડતો એસિડ સ્ત્રાવ થાય છે તો નુકસાન કરે છે એનું સમજાવવાનું, કીડી કરદે છે ત્યારે આપણા શરીરની અંદર ફોર્મિક એસિડ દાખલ થાય છે એ સમજાવી શકો, જમીનની માવજત કરવા માટે આપણે એસિડિક હોય તો બેઝિક પદાર્થ અને બેઝિક હોય તો એસિડિક પદાર્થ ઉમેરીએ અને જમીનને ફળદ્રુપ બનાવીએ છીએ, અને ફેક્ટરી કારખાનાઓમાંથી વેસ્ટ વોટર જે નીકળે છે, કચરો નીકળે છે એ પણ નુકસાન કરે છે, તો એને પણ કેવી રીતે અટકાવી શકાય તો એ તમે સમજાવી શકશો। તો આ રીતે આ એસિડ, બેઝ અને ક્ષારના પાઠમાં ખૂબ ધ્યાનથી આ વિડીયો જોઈ લો અને દરેક મુદ્દાને ખૂબ ધ્યાનથી સાંભળશો તો તમે દરેક મુદ્દા સરસ રીતે લખી શકો। દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, ધ્યાનથી આ વિડીયો સાંભળી લેજો, મનન કરી લેજો અને ત્યારબાદ પાઠ્યપુસ્તકની અંદર જે મુદ્દાઓ આપ્યા છે એને વાંચો અને ત્યારબાદ એના સવાલના જવાબ લખશો। થેન્ક યુ વેરી મચ।